વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજી એમાં પાઠ 1 ધ આલ્ફાબેટ. આલ્ફાબેટ એટલે પહેલી અને બીજી એબીસીના મૂળાક્ષરો. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે એ થી એક્સ સુધીના મૂળાક્ષરો શીખી ગયા. હવે અને એના ગુજરાતી ઉચ્ચારો પણ આપણે શીખી ગયા. તો આજે આપણે એના પછીના મૂળાક્ષરો અને ગુજરાતી ઉચ્ચારોનો અભ્યાસ કરીશું. તો જોઈએ આપણે પાઠ્યમાં. તો ચાલો જુઓ, તો આ કયો મૂળાક્ષર છે? બોલ બેટા, આઈ. આ પહેલી એબીસીનો આઈ અને આ બીજી એબીસીનો આઈ. આઈ ફોર આઈસ્ક્રીમ, જેમ શીખી ગયા છો ને. એનો ગુજરાતી ઉચ્ચાર શું થાય? ઈ. સુધાર, ઈ. આઈ આર ઓ એન. ઇરોન એટલે ઇસ્ત્રી. એના પછી આપણે આઈ પરથી કયો ગુજરાતી ઉચ્ચાર શીખ્યા? ઈ. ઈ હોય તો શું વપરાય? અંગ્રેજીમાં આઈ. અને આઈ હોય તો ગુજરાતી ઉચ્ચાર શું થાય? ઈ. હવે આપણે બીજો મૂળાક્ષર જોઈએ. બોલ બેટા, પહેલી એબીસીનો જે અને આ બીજી એબીસીનો જે. આ પહેલી એબીસીનો જે છે અને આ બીજી એબીસીનો જે છે. એનો ગુજરાતી ઉચ્ચાર શું થાય? જ. જમરૂકનો જ. એને તો જે, તો જે યુ જી. જગ એટલે જગ. તો આ જમરૂકનો જ હોય તેના માટે શું વપરાય? જે. અને જે હોય તો એના માટે શું વપરાય? જમરૂકનો જ. હવે આપણે આગળ શું જોઈએ? ચાલો બોલો બેટા, કયો મૂળાક્ષર છે આ? કે. આ પહેલી એબીસીનો કે અને બીજી એબીસીનો કે. જોજો બે કે માં શું ફરક હોય છે. તો બીજી એબીસીના કે માં ઉપર ઉપર આ લાઈન થોડી ટૂંકી હોય છે, જ્યારે પહેલી એબીસીનો કે પૂરે પૂરો આખો આખી બે લાઈન સરખી હોય છે. તો કે નો બીજા ફ્યુચર શું થાય? ક. તો ક બરાબર કે ઈ વાય કી. શું થાય? કે ઈ વાય કી. કી એટલે ચાવી. તો કે નો બીજા ફ્યુચર શું થાય? ક. અને ક માટે શું વપરાય? કે. અભ્યાસ કર્યો અને એના ગુજરાતી ઉચ્ચારનો અભ્યાસ પણ કર્યો. નમસ્તે.